विद्यार्थी मित्रों आपणे प्रकरणनी समजूती मेळवता पहेला समांतर श्रेणी एटले शुं अने तेमां आवता केटलाक पदोनी आपणे माहिती मेळवीशुं। विद्यार्थी मित्रों अहींया आपणने केटलीक संख्याओनी यादी आपणने आपी छे अने आ यादीमां आपेल दरेक संख्याने पद कहेवाय छे, एटले के 1 2 3 4 100 70 40 10 तेवी ज रीते आ बधी संख्या अहींया जे आपणने आपी छे એ દરેક સંખ્યાને પદ તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો પહેલી સંખ્યાની યાદી છે 1 2 3 અને 4। મિત્રો આ તમે સંખ્યાને તમે ધ્યાનથી તમે જુઓ, આ જે સંખ્યા જે છે એ દરેકને પદ કહેવામાં આવે છે। અહીંયા 1 છે એટલે કે પ્રથમ પદ, આને બીજું પદ કહીશું, આને ત્રીજું પદ અને આપણે ચોથું પદ કહીશું। તેવી જ રીતે આ 100 જે છે એને પ્રથમ પદ કહેવાય, 70 ને બીજું પદ કહેવાય, આને આપણે તૃતીય ત્રીજું પદ કહીશું અને એને આપણે ચોથું પદ કહીશું। તેવી જ રીતે દરેક શ્રેણીની અંદર પ્રથમ પદ, પછી દ્વિતીય પદ, પછી તૃતીય પદ, ચતુર્થ પદ, એવી રીતે ઘણા બધા પદો જે છે આવી શકે છે। વિદ્યાર્થી મિત્રો અહીંયા અમુક સંખ્યા આપણને આપી છે, એ સંખ્યાઓ જે છે કોઈ ચોક્કસ નિયમ અનુસાર એક તરાહ બનાવે છે, એટલે કે એક શ્રેણી બનાવે છે। દાખલા તરીકે પહેલી સંખ્યાની વાત કરીએ આપણે, અહીંયા 1 છે, પછી 2 આવે છે, તો મિત્રો આપણે અહીંયા 1 ની અંદર કેટલા ઉમેરીશું તો આપણને 2 મળશે। આપણે જાણીએ છીએ કે આપણે 1 માં 1 ઉમેરીશું તો આપણને 2 મળશે, તેવી જ રીતે 2 માં આપણે 1 ઉમેરીશું તો 3 મળશે, 3 માં આપણે 1 ઉમેરીશું તો 4 મળશે, તો 4 માં આપણે 1 ઉમેરીશું 5 મળશે। એટલે મિત્રો અહીંયા આપણે આગળનું પદ તમારે મેળવવું હોય તો પ્રત્યેક પદની અંદર આગળના પદમાં 1 ઉમેરવામાં આવે છે તો આપણને પછીનું પદ આપણને મળે છે। તેવી જ રીતે અહીંયા તમે જુઓ મિત્રો, અહીંયા 100 છે, પછી 70, તો 100 માં આપણે કેટલા ઉમેરીશું તો આપણે 70 જવાબ મળશે, તો 100 ની અંદર આપણે -30 ઉમેરીશું તો આપણે 70 મળશે, 70 માં -30 ઉમેરીશું તો 40 મળશે, 40 માં -30 ઉમેરીશું તો આપણને 10 મળશે। એટલે કે આ યાદીની અંદર પ્રત્યેક પદ તેના આગળના પદથી 30 ઓછું છે, એટલે કે તમારે આગળનું પદ તમારે મેળવવું હોય, સોરી એના પછીનું પદ તમારે મેળવવું હોય તો આગળના પદની અંદર 30 જે છે એ -30 ઉમેરવામાં આવે છે। આગળ છે ત્રીજી યાદી છે -3 -2 -1 અને 0। મિત્રો અહીંયા પણ પ્રત્યેક પદ જે છે તેના આગળના પદથી 1 વધુ છે। અહીંયા તમે જુઓ -3 છે એમાં આપણે 1 ઉમેરીશું તો -2 થશે, -2 માં આપણે 1 ઉમેરીશું તો -1 થશે, -1 માં 1 ઉમેરીશું તો આપણને 0 મળશે। એટલે એના પછીનું તમારે પદ મેળવવું હોય તો આગળના પદની અંદર 1 જે છે એ ઉમેરવામાં આવે છે। અહીંયા તમે જુઓ ચોથી શ્રેણી છે, દરેકની અંદર 3-3 પદ છે, તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પ્રથમ પદની અંદર આપણે 0 ઉમેરીશું કે 0 બાદ કરીશું તો આપણને બીજું પદ મળે છે, બીજા પદની અંદર આપણે 0 ઉમેરીશું તો ત્રીજું પદ મળે છે, ત્રીજા પદમાં 0 ઉમેરીશું તો ચોથું પદ મળે છે। એટલે આ જે શ્રેણી આપણને આપી છે એ શ્રેણીની અંદર પ્રત્યેક પદ જે છે તેના આગળના પદથી 0 જેટલું વધુ કે ઓછું છે, એટલે કે એના પછીનું પદ મેળવવા માટે આગળના પદની અંદર 0 જે છે ઉમેરવામાં આવે છે। આગળ પાંચમી છે -1.0 -1.5 -2.0 અને -2.5। વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રત્યેક પદ જે છે તેના આગળના પદથી -0.5 વધુ છે, એટલે અહીંયા -1.0 છે એમાં આપણે -0.5 ઉમેરીશું તો આપણને -1.5 મળશે, અને -1.5 ની અંદર આપણે -0.5 ઉમેરીશું તો આપણને -2.0 મળશે। એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે બી શ્રેણી આપણને આપી છે એ શ્રેણીની અંદર એના પછીનું પદ મેળવવા માટે આગળના પદની અંદર કંઈક આપણે ઉમેરવામાં આવે છે, અને જેમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરી મેળવી શકાય છે, એટલા માટે આ જે સંખ્યાઓની યાદી જે છે એને સમાંતર શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો અહીંયા જે નિશ્ચિત સંખ્યા ઉમેરવામાં આવે છે એ સંખ્યાને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કહે છે, અને આ સામાન્ય તફાવત જે છે એ સંકેતમાં ડી તરીકે ઓળખવામાં આવે છે, અને તફાવત જે છે ધન, ઋણ અથવા શૂન્ય સંખ્યા હોઈ શકે છે। અહીંયા તમે જોઈ શકો છો પહેલાની અંદર +1 ઉમેરવામાં આવે છે, બીજામાં -30 ઉમેરવામાં આવે છે, પછી આમાં +1 ઉમેરવામાં આવે છે, આમાં 0 ઉમેરવામાં આવે છે, અને આમાં -0.5 ઉમેરવામાં આવે છે, એટલે કે ડી જે છે એટલે કે સામાન્ય તફાવત જે છે એ ધન, ઋણ અથવા શૂન્ય સંખ્યા હોઈ શકે છે। આગળ છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જો કોઈ સમાંતર શ્રેણી આપણને આપી હોય એનું પ્રથમ પદ A હોય
ધારો કે અને સામાન્ય તફાવત d હોય તો આપણે a સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ જે છે આપણે નીચે મુજબ લખી શકીએ દાખલા તરીકે પ્રથમ પદ a છે હવે મારે બીજું પદ લખવું હોય તો હું શું કરીશ એમાં હું સામાન્ય તફાવત d ઉમેરી દઈશું એટલે પ્રથમ પદ a માં આપણે d ઉમેરીએ તો શું મળશે આપણને a plus d મળશે તો આપણે બીજું પદ મળશે હવે મારે ત્રીજું પદ મેળવવું હોય તો બીજા પદમાં ફરી હું d ઉમેરીશ તો a plus d તો છે જ બીજે કે આપણે d ઉમેરી દઈએ તો શું થશે a plus 2d થશે તો આપણને ત્રીજું પદ મળશે હવે ચોથું પદ મેળવવું હોય તો ત્રીજા પદમાં d ઉમેરીશું એટલે આપણને મળશે a plus 3d મળશે એટલે કે ચોથું પદ થશે હવે આપણે પાંચમું પદ મેળવવું હોય તો ચોથા પદની અંદર આપણે d ઉમેરીશું તો આપણને મળશે a plus 4d મળશે વિદ્યાર્થી મિત્રો આ જે છે એને સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે હવે અહીંયા a જે છે એને પ્રથમ પદ કહીશું એટલે a1 કહી દઈએ આને આપણે બીજું પદ એટલે a2 કહી દઈએ આને ત્રીજું પદ એટલે આપણે a3 કહી દઈશું અને ચોથું પદ એટલે a4 આ પાંચમું પદ છે એટલા માટે એને આપણે a5 કહી દઈશું વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે આ શ્રેણી ઉપરથી આપણે એનો સામાન્ય તફાવત આપણે શોધી શકીએ છીએ એટલે કે બે ક્રમિક પદોની બાદબાકી કરીશું તો આપણને સામાન્ય તફાવત મળશે એટલે બીજા પદમાંથી આપણે પહેલું પદ બાદ કરીશું એટલે a plus d minus a કરીશું તો આપણને d મળશે તે જ રીતે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીશું તો પણ આપણને d મળશે ચોથા પદમાંથી આપણે ત્રીજું પદ બાદ કરીશું તો d મળશે આપણને પાંચમા પદમાંથી ચોથું પદ બાદ કરીશું તો પણ આપણને d મળશે એટલે a2 minus a1 કરીશું આપણે અને a3 minus a2 કરીશું a4 minus a3 કરીશું કે પછી a5 minus a4 કરીશું તો એનો જવાબ જે છે આપણને d મળશે એટલે સામાન્ય તફાવત આપણને એનો મળશે વિદ્યાર્થી મિત્રો આ જે શ્રેણી જે છે અનંત શ્રેણી છે આ શ્રેણીની અંદર ધારો કે કોઈ પદ એના પછી ak હોય અને ak plus 1 હોય કોઈ પણ પદ આપણે લઈ શકે છે અહીંયા 6 હોય તો એના પછીનું પદ 7 થશે બરાબર છે અહીંયા n હોય તો એના પછીનું પદ n plus 1 થશે પણ ધારો કે અહીંયા કોઈ પદ ak છે અને એના પછીનું પદ ak plus 1 હોય તો એનો d તમારે શોધવો હોય તો શું કરીશું આપણે જુઓ બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ છીએ આપણે એટલે કે a2 minus a1 ત્રીજા પદમાંથી આપણે બીજું પદ બાદ કરીએ છીએ a3 minus a2 તેવી જ રીતે આ છેલ્લા પદમાંથી આપણે એનું આગળનું પદ બાદ કરીશું એટલે કે ak plus 1 minus ak આપણને મળશે વિદ્યાર્થી મિત્રો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું અને d આપણે શોધીશું